નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીકોમ સેમેસ્ટર 6ની અંદર અકાઉન્ટિંગ સબ્જેક્ટની અંદર આજે આપણે પ્રકરણ નંબર જે 3A છે, 3B છે અને 3C, 3A, 3B અને 3C. 3A ની અંદર શેર મૂડી ભંડોળમાં ફેરફાર, બીમાં બોનસ શેર અને સીમાં શેરની પરત ખરીદીનો સમાવેશ થાય છે. વિગતવાર આપણે તમામ ચર્ચા કરીએ તો પહેલા પ્રકરણની વાત કરીશું. સૌ પ્રથમ પહેલા પ્રકરણની અંદર છે ને વિભાજન, એકત્રીકરણ અને હકના શેરનો સમાવેશ થાય છે. આ પ્રકારના દાખલાઓ તમને પૂછાય છે. ચાલો, આની અંદર આમનોટ લખવાની હોય છે અને બીજી વિગતવાર ચર્ચા કરવાની હોય છે. જો સમજો, હવે તેની અંદર જોઈએ આપણે તો એકત્રીકરણ. હવે એકત્રીકરણ એટલે શું? જો એકત્રીકરણ એટલે 10નો શેર હોય, 10નો એક શેર હોય તો તે શેરને બદલે આપણે 100નો એક કરવાને એકત્રીકરણ કહેવામાં આવે છે. જો રૂપિયા હોય ને એક શેર હોય, ઠીક છે, તો રૂપિયા અને શેર, જો આપણે 10નો એક શેર હોય તેના બદલે 100નો એક શેર કરવાને એકત્રીકરણ કહેવામાં આવે છે. ત્યારબાદ આવે છે વિભાજન. વિભાજન એટલે આનું ઉલટું. શું? 100નો એક શેર હોય તેના બદલે 10નો એક શેર કરવાને વિભાજન કહેવામાં આવે છે. સમજી ગયા? આગળ વધીએ. અને તમારે આમનોટ પણ તૈયાર કરવાનો છે. આમનોટ સાવ સિમ્પલ છે. જે પ્રકારે આપણે વિભાજન કરીએ તેની આમનોટ સિમ્પલ છે, એકત્રીકરણ કરીએ તેની પણ આમનોટ સિમ્પલ છે. સ્ટોકમાં ફેરફાર કરવા અંગેના દાખલા તમને પૂછાઈ શકે. જોઈએ આપણે તો 1000 સ્ટોક છે તેને 1050માં ફેરફાર કરવામાં આવે, ઓકે, ફેરવવામાં આવે. ત્યારબાદ હકના શેરના અંગેનું તો સૂત્ર જ છે, ડાયરેક્ટ સૂત્ર તમે પાકું કરી લો એટલે તમને ડાયરેક્ટ તેનો જવાબ મળી જશે. લગભગ ઉદાહરણ 7ની અંદર તમને સૂત્ર આધારિત દાખલો આપેલો છે એટલે તમે ચેક કરી લેજો. હવે જો આમાં RV આપેલ છે તો RV એટલે થશે હકનું મૂલ્ય કેટલું છે, ઠીક છે. હવે જે કેપિટલ આર છે, સોરી સ્મોલ આર છે, તો સ્મોલ આર એટલે હકના શેરની સંખ્યા. એન એટલે શું થશે? જૂના શેરની સંખ્યા. આર એટલે થશે આપણે જોયું તે પ્રકારે હકના શેરની સંખ્યા. ત્યારબાદ એમ જોઈએ તો એમમાં છે શેરની વર્તમાન બજાર કિંમત કેટલી છે તે. એસ એટલે કંપનીએ હકના શેરની માંગેલી કિંમત કેટલી છે તે. એટલે આ સિમ્પલ જ છે, સૂત્ર આધારિત છે, તમને આવડી જશે. આગળ વધીએ આપણે બીજા નંબરે બોનસ શેર. તો બોનસ શેરમાં જોઈએ તો પહેલું નંબર એ છે શેર હોલ્ડરોને બોનસ આપવાનું નક્કી કરે ને ત્યારે આમનોટ લખવામાં આવે. બોનસ શેર આપવામાં આવે, જો પહેલાં આની આમનોટો થશે ત્યારબાદ બોનસ શેર આપવામાં આવે. તે બોનસ શેર છે ને બે રીતે અપાય છે, મૂળ કિંમતે આપી શકાય અને પ્રીમિયમથી આપી શકાય. આ બંનેની આમનોટ આવશે, ઠીક છે. આગળ વધીએ ત્રીજા નંબરે. જો અપૂર્ણ ભરપાઈ શેર ને સંપૂર્ણ ભરપાઈ શેરમાં ફેરવવા માટે બોનસનો ઉપયોગ કરવામાં આવે તો તેના અંગે પણ આમનોટ થશે. આગળ વધીએ આપણે ત્રીજા ચેપ્ટરની વાત કરીએ તો શેરની પરત ખરીદી એટલે બાયબેક શેર, ઠીક છે. વાત કરીએ બાયબેક એટલે શું, સમજો. કંપની દ્વારા પોતાના જ હોય ને શેર તે અન્ય જામીનગીરી ખરીદીને પરત મેળવવી, ઓકે, અન્ય જામીનગીરી ખરીદીને પરત મેળવવાની એક પ્રકારની પદ્ધતિ કહી શકાય, તેને બાયબેક શેર કહેવામાં આવે છે. જો પદ્ધતિ કેટલા પ્રકારની છે તો પહેલું છે ટેન્ડર પદ્ધતિ, બીજું છે ખુલ્લા બજારમાંથી ખરીદી. ખુલ્લા બજારની ખરીદી છે તેની અંદર બે પ્રકાર છે, શેર બજાર મારફતે અને બુક બિલ્ડિંગ, ઠીક છે. એટલા જે મોસ્ટ એમપી પ્રશ્નો હતા અને જે ટૂંકમાં જે બાબતો તમને હું સમજાવી શકું તે તમામ બાબતોનો સમાવેશ આ વિડીયોની અંદર કરવામાં આવેલો છે. આવનારા સમયમાં ફરી આપણે જે મોસ્ટ એમપી દાખલાઓ હોય, અગત્યની માહિતી હોય તેની સાથે ફરી મળીશું. નમસ્કાર.